વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત, પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણી. બાળકો, આપણે લાસ્ટ ટાઈમ એન પદોના સરવાળા, શ્રેણીના એન પદોના સરવાળા ના દાખલાનો અભ્યાસ કરતા હતા. સાથે 9.4 ના બે દાખલાનો અભ્યાસ આપણે કર્યો છે છેલ્લા સુધીમાં. તો હવે સ્વાધ્યાય 9.4 ના દાખલા નંબર 3 થી આ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. સ્વાધ્યાય 9.4 દાખલા નંબર 3. થ્રી ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ 2 સ્ક્વેર પ્લસ 7 ઇન્ટુ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ સો ઓન, એ જ પ્રમાણે આગળ એના એન પદોનો સરવાળો આપણે કરવાનો છે. અને એન પદોનો સરવાળો આપણે કરવાનું છે. તો બાળકો, આ પ્રમાણે આપ્યું છે, એન પદોનો સરવાળો કરવો છે. તો આપણે પહેલા એનમું પદ આપણે લખવાનું છે. તો એન પદો નો સરવાળો એટલે 3 ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ 2 સ્ક્વેર પ્લસ 7 ઇન્ટુ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ હવે એનમો પદ આવશે. તો એનમો પદ કઈ રીતે લખવાનું છે? તો અહીંયા 3, 5, 7 પહેલા પદમાં 3 છે, બીજામાં 5 છે, ત્રીજામાં 7 છે. તો એનમાં પદમાં શું હોવું જોઈએ? બાળકો, સમાંતર શ્રેણીના પદો છે. ગુણાકારમાં પહેલું પદ 3, ગુણાકારમાં એટલે દરેક પદમાં બે પદો છે, અને એમાં પહેલું પદની વાત કરીએ તો 3, 5, 7 એ પ્રમાણે છે જે સમાંતર શ્રેણીમાં છે. હવે સમાંતર શ્રેણીમાં છે તો એનું એનમું પદ આપણે સમાંતર શ્રેણીનું એનમું પદ જે પ્રમાણે લખીએ છીએ એ પ્રમાણે મેળવી શકીએ. તો બાળકો, એ એનમું પદ લખવા માટે આપણે શોર્ટમાં એક વાત કહીએ કે 3, 5, 7 તફાવત 2 નો છે. તફાવત 2 નો છે તો આપણે લખી દેવાનું એનમાં પદમાં 2n. જે તફાવત હોય તે લખવાનું ઇન્ટુ એન. 3 ને 2, 5 ને 2, 7 એટલે તફાવત થયો 2 નો. 2 નો તફાવત છે તો આપણે લખવાનું 2n. હવે n ની જગ્યા 1 મૂકવાથી આપણને પ્રથમ પદ 3 મળવું જોઈએ. તો એની જગ્યાએ 1 લખો તો 2 થાય. તો એ પદ બનાવવા માટે પ્લસ કે માઇનસ કરો કોઈ પણ નંબર. 3 આપ્યું છે અને આપણે એની જગ્યાએ 1 લખીએ તો 2 થયું, 3 થવા જોઈએ. એની જગ્યાએ 1 લખવાથી બરાબર 1 લખો તો પ્રથમ પદ મળવું જોઈએ. મીન્સ કે એની જગ્યાએ 1 લખો તો 3 આવવું જોઈએ. એટલે આપણે લખી દેવાનું પ્લસ 1. આ રીતે સમાંતર શ્રેણીને કોઈ પણ સમાંતર શ્રેણીનું એનમું પદ ડાયરેક્ટ લખી શકીએ આપણે. જે તફાવત છે તે ગુણ્યા એન, તફાવત છે તે ગુણ્યા એન. હવે એન ને 1 સમજો એટલે પ્રથમ પદ બનવું જોઈએ. ના બને તો જે સંખ્યા ખૂટે છે તે ઉમેરો અથવા જે વધારાની છે એ બાદ કરો. એટલે પ્લસ માઇનસ કરીને એને સરખું કરી દો. એટલે અહીંયા આવ્યું 2n + 1. દરેક પદમાં ગુણાકાર છે તો એનમાં પદમાં પણ ગુણાકાર હોય જ. 2n + 1 ઇન્ટુ બીજું પદ જોઈએ આપણે. 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર. પહેલા પદમાં 1 સ્ક્વેર, બીજામાં 2 સ્ક્વેર, ત્રીજામાં 3 સ્ક્વેર. તો સીધી વાત છે કે એનમાં પદમાં એન સ્ક્વેર હોય. એટલે આ આપણને એનમું પદ મળી ગયું. બહુ ક્લિયર. એનની જગ્યાએ 1 મૂકો તો પહેલું પદ મળવું જોઈએ. તો 1 લખો એટલે 2 + 1 3, 3 ઇન્ટુ 1 સ્ક્વેર. 2 લખો બીજો પદ મળવો જોઈએ. 2 2 4 ને 1 5 ગુણ્યા 2 નો વર્ગ, 5 ગુણ્યા 2 નો વર્ગ. 3 લખો ત્રીજું પદ મળવું જોઈએ. 2 3 6, 6 ને 1 7 ગુણ્યા 3 નો વર્ગ, 7 ગુણ્યા 3 નો વર્ગ. મીન્સ કે અહીંયા જે લખ્યું છે એ એનમું પદ છે. હવે આ એન પદોનો સરવાળો એટલે સિગ્મા એનમું પદ. એનમું પદ એટલે કે 2n + 1
ઇન્ટુ એન સ્ક્વેર આ પ્રમાણે થયું. હવે બાળકો સમેશન છે તો અહીંયા ગુણાકાર નહીં જોઈએ, આપણને સરવાળો જોઈએ. કૌંસ ખોલી નાખે, ગુણાકાર કરી નાખે એટલે સમેશન ઓફ એન સ્ક્વેર ઇન્ટુ ટુ એન, ટુ એન ક્યુબ પ્લસ એન સ્ક્વેર ઇન્ટુ વન ઇઝ એન સ્ક્વેર. આ પ્રમાણે થયું. હવે સિગ્મા દરેકને આપી દઈએ, સરવાળા સ્વરૂપ આવી ગયું, ગુણાકાર સ્વરૂપ નહીં જોઈએ આપણે. હવે સિગ્મા દરેકને આપી દો એટલે પહેલા ને સિગ્મા આપો તો બે અચળ, અચળ સિગ્મા ની બહાર આવે છે, આપણને ખબર છે કે ઇન્ટુ સિગ્મા કે એ આઈ હોય તો કે ને આપણે સિગ્મા ની બહાર લેવાનું છે. ગુણધર્મો ની વાત કરી છે આપણે આગળ, એટલે ટુ ઇન્ટુ સિગ્મા એન ક્યુબ પ્લસ સિગ્મા એન સ્ક્વેર આ પ્રમાણે થયું. ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ સિગ્મા એન ક્યુબ, સિગ્મા એન ક્યુબ ઇઝ એન સ્ક્વેર એન પ્લસ વન હોલ સ્ક્વેર બાય ફોર પ્લસ સિગ્મા એન સ્ક્વેર, સિગ્મા એન સ્ક્વેર ઇઝ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ, બે દુ ચાર લસા લઈએ આપણે. સિસ્ટમ છે આપણે બોલીએ છીએ કે જે બંનેમાં છે તે સામાન્ય અને જે લસા છે તે સામાન્ય, એટલે એન એન પ્લસ વન બંનેમાં છે સામાન્ય, બે અને છ નો લસા છ સામાન્ય. છ લસા લીધો એટલે અહીંયા ત્રણ વડે ગુણવું પડશે થ્રી, અને એન ઇન્ટુ એન પ્લસ વન આપણે કોમન લીધું એટલે બાકી રહ્યું એન ઇન્ટુ એન પ્લસ વન પ્લસ એન એન પ્લસ વન બાય સિક્સ ઇઝ કોમન, કૌંસમાં આવ્યું ટુ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન એન પ્લસ વન બાય સિક્સ, કૌંસમાં આવ્યું થ્રી એન સ્ક્વેર પ્લસ થ્રી એન, થ્રી એન સ્ક્વેર પ્લસ થ્રી એન પ્લસ ટુ એન ઇઝ ફાઈવ એન, એટલે થ્રી એન સ્ક્વેર પ્લસ ફાઈવ એન પ્લસ વન આ પ્રમાણે થયું. હવે આના અવયવો પડે છે કે નહીં આપણે ચેક કરી લઈએ. એનની બે ઘાત એક ઘાત શૂન્ય ઘાત એવું છે, તો ત્રણ એકા ત્રણ એવા અવયવ જેનો સરવાળો પાંચ આવે, એટલે એવી કોઈ પૂર્ણાંક સંખ્યામાં એના અવયવ આપણને મળતા નથી. તો આને આમ જ રહેવા દઈએ આપણે. એટલે લાસ્ટ આન્સર આવ્યો એન 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 પ્લસ વન, થ્રી એન સ્ક્વેર પ્લસ ફાઈવ એન પ્લસ વન અપોન સિક્સ. આ થયો આજે શ્રેણી આઈપી છે એના એન પદોનો સરવાળો. નેક્સ્ટ દાખલા નંબર ચાર, વન અપોન વન ઇન્ટુ ટુ પ્લસ વન અપોન ટુ ઇન્ટુ થ્રી પ્લસ વન અપોન થ્રી ઇન્ટુ ફોર પ્લસ અપ ટુ સેવન. આ પ્રમાણેના એન પદોનો સરવાળો આપણે મેળવવાનું છે. ખરેખર બાળકો અત્યારે જે દાખલા ચાલે છે એ કેટલીક વિશિષ્ટ શ્રેણીના એન પદોના સરવાળા ઉપર આધારિત એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે સરવાળાના દાખલા ગણીએ છીએ. દાખલા તરીકે સિગ્મા એન, સિગ્મા એન સ્ક્વેર, સિગ્મા એન ક્યુબ, એની આપણે વાત કરી. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, એ સૂત્રો ઉપર આધારિત દાખલાઓ છે. પણ આ દાખલો વિશિષ્ટ પ્રકારનો છે, એ રીતનો દાખલો નથી. કદાચ આપણા જે એક્સપર્ટ છે એને ખ્યાલ નહીં આવ્યો અને સ્વાધ્યાયમાં મૂકી લીધો દાખલો. એ સૂત્રો ઉપર આધારિત દાખલો છે જ નહીં. તો આના માટે સ્પેશિયલ મેથડ શું છે? વિશિષ્ટ પ્રકારનો દાખલો પણ વિશિષ્ટ પ્રકારનો છે એમ સમજો. તો આના બરાબર આજે સરવાળો છે એના બરાબર આવ્યો વન ઇન્ટુ વન અપોન વન ઇન્ટુ ટુ પ્લસ વન અપોન ટુ ઇન્ટુ થ્રી પ્લસ વન અપોન થ્રી ઇન્ટુ ફોર પ્લસ અપ ટુ પ્લસ. હવે એના એમાં એનમું પદ કયું હશે? તો પહેલા પદમાં એકના છેદમાં એક ગુણ્યા બે, બીજા પદમાં એકના છેદમાં બે ગુણ્યા ત્રણ, ત્રીજા પદમાં એકના છેદમાં ત્રણ ગુણ્યા ચાર. તો સીધી વાત છે કે એનમાં પદમાં એકના છેદમાં એન ગુણ્યા એન પ્લસ વન આવશે,
સરળ લોજિક છે બાળકો, ને સાબિતી આપવાની પણ જરૂર નથી, બહુ ક્લિયર છે કે સમજાવવાની પણ જરૂર નથી. 1 × 2, 2 × 3, 3 × 4, તો n ઇન્ટુ n n પ્લસ 1 એ n મુ પદ થયું. હવે આ n પદોનો આપણે સરવાળો કરવો છે. તો આ દાખલાની સ્પેશિયાલિટી શું છે, ખાસિયત શું છે, વિશેષતા શું છે? તો બાળકો અહીંયા 1/1 × 2 છે, હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા હોય કે ક્રમિક પૂર્ણાંક સંખ્યા હોય એમ બોલો તો પણ ચાલે. હવે ક્રમિક પૂર્ણાંકો આપ્યા આપણે, આજે છેદમાં જે પૂર્ણાંકો આપ્યા છે એને વિભાજિત કરવા છે, એકડો અને બગડો અલગ થઈ જાય એ પ્રમાણે કામ કરવાનું છે. તો એના માટે આપણે મીન્સ કે છેદનું આપણે વિભાજન કરવાનું છે. તો વનની અભિવ્યક્તિ છેદમાં જે અવયવ છે એના સરવાળા કે તફાવત સ્વરૂપે લખવું જોઈએ. તો વનની અભિવ્યક્તિ છેદમાં જે અવયવ છે 1 × 2 એક અને બે એના સરવાળા કે તફાવત સ્વરૂપે લખવો હોય તો વનની જગ્યાએ લખાય 2 − 1/1 × 2 વનની જગ્યાએ 2 − 1 એમ લખી દઈએ આપણે. એ જ પ્રમાણે બીજા પદમાં વનની જગ્યાએ આપણે લખીએ 3 − 2/2 × 3 ત્રીજા પદમાં લખીએ 4 − 3/3 × 4 પ્લસ અપ ટુ પ્લસ એનમા પદમાં આવશે n + 1 − n/n × n + 1 આ થયું ઇઝ ઇક્વલ ટુ છેદ દરેકને આપી દઉં એટલે બે કેન્સલ એટલે 1/2 ઇઝ કેન્સલ એટલે આપણને મળ્યું 1/1 માઇનસ એકના છેદમાં એક કેન્સલ એમ સમજો એકના છેદમાં બે પ્લસ પહેલું પદ બન્યું પ્લસ પદ બદલાય છે ત્યાં મોટી પ્લસ ની નિશાની લખો એટલે પહેલા પદ માંથી આ બે પદ બન્યા એમ સમજાય. હવે છેદ આપીએ એટલે 3 ઇઝ કેન્સલ 1/2 − 2 ઇઝ કેન્સલ 1/3 પ્લસ 4 ના છેદમાં 3 × 4 એટલે 4 કેન્સલ 1/3 − 3 કેન્સલ 1/4 પ્લસ અપ ટુ પ્લસ n + 1 કેન્સલ એટલે 1/n − n ઇઝ કેન્સલ 1/n + 1 આ પ્રમાણે થયું. આ પ્રમાણે પદો મળ્યા, આ પેર છે, આ જોડ આપણને મળી. હવે અહીંયા પહેલી જે જોડ છે એનું બીજું પદ એના પછીના પહેલા સાથે કેન્સલ, આ બીજું એના પછીના પહેલા સાથે, આ બીજું એના પછીના પહેલા સાથે, દેખાતું નથી પણ એ ટપકામાં છે એમ સમજાય. તો આ જે પહેલું છે એ એના પહેલાના બીજા સાથે કેન્સલ, આ બીજું ને કેન્સલ કરવા માટે એના પછીનું પહેલું જોઈએ જે નથી કેન્સલ નહીં થાય એટલે એના બરાબર આપણને મળ્યો 1/1 = 1 − 1/n + 1 This is last answer. આ પ્રમાણે આપણને આન્સર મળ્યો જેમાં σn, σn² કે σn³ એવા સૂત્રોનો ઉપયોગ થતો નથી. આ સ્પેશિયલ મેથડ છે એટલે આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે, એમાં સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો નથી. આ રીતે એને ઉકેલી શકાય, સરવાળો આ પ્રમાણે કરી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 5. 5² + 6² + 7² + 20² બાળકો આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં શરૂઆતમાં સૂચના આપી છે કે 1 થી 7 દાખલા જે છે એમાં પ્રથમ n પદોનો સરવાળો કરવાનો છે. હવે આ જે સરવાળો છે એમાં લાસ્ટ છેલ્લે +20² આપ્યો, એમાં n પદોનો સરવાળો ક્યાં આવ્યો? એ સૂચના ખોટી છે. અમે n પદોનો સરવાળો છે ને, આ તો 20 પદોનો સરવાળો પણ નથી. ઘણાના માઇન્ડમાં 20 પદોનો સરવાળો એવો આવ્યો, 20 પદોનો સરવાળો નથી, આ 16 પદોનો સરવાળો છે. 5 ની વર્ગ વત્તા 6 ની વર્ગ વત્તા 7 ની વર્ગ એ પ્રમાણે 20 ની વર્ગ 5 થી 20 સુધીના પદો છે. એક બાબત આપણે બાળકો ક્લિયર કરી દઈએ કે આ 5 થી 20 જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એના વર્ગોનો સરવાળો છે.
એવો સરવાળો આપણને નહીં આવડે. આપણને આવડે પણ પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, એટલે એકથી શરૂ થવી જોઈએ તો સરવાળો આપણને આવડે. એનું સૂત્ર છે આપણી પાસે સિગ્મા એન સ્ક્વેર. સિગ્મા એન સ્ક્વેર બરાબર એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન અપોન સિક્સ. આ સૂત્ર છે આપણી પાસે. એમાં એનની જગ્યાએ બે લખો એટલે પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો મળે. ત્રણ લખો એટલે પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો મળે. દસ લખો એટલે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો મળે. પણ પ્રથમ દસ એકથી શરૂ થાય, એકનો વર્ગ વત્તા બેનો વર્ગ. પાંચ થી શરૂ થાય એવો સરવાળો નથી મળતો આપણને. તો બાળકો આ સૂત્રનો જો આપણે ઉપયોગ કરવો હોય તો સરવાળો એકથી શરૂ થવો જોઈએ. તો આજે સરવાળો છે પાંચનો વર્ગ વત્તા છ નો વર્ગ વત્તા સાત નો વર્ગ વત્તા વીસ નો વર્ગ એ પ્રમાણે છે. એકથી શરૂ થાય તો સૂત્ર એપ્લાય કરી શકાય. એકનો વર્ગ અહીંયા વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ ફોર સ્ક્વેર પ્લસ ફાઈવ સ્ક્વેર સિક્સ સ્ક્વેર એ પ્રમાણે હોય 20 સ્ક્વેર સુધી, તો એનની જગ્યાએ 20 લખવાથી આનો આન્સર મળી જાય. પણ એકથી શરૂ થાય તો, એકથી શરૂ થયેલ ન હોય તો આ સૂત્ર એપ્લાય નહીં કરી શકાય. તો એમ સમજો કે આપણે સૂત્ર એપ્લાય કરવું છે તો સરવાળો એકથી શરૂ થવો જોઈએ. તો સરવાળાને એકથી શરૂ કરવા માટે હું અહીંયા લખી દઉં વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ ફોર સ્ક્વેર પ્લસ ફાઈવ સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 20 સ્ક્વેર. પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. પણ આ બંને સરખા નથી. આપણે તો 5 થી 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો શોધવાનું છે. એમાં 1 થી 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો આપણે વધારાનો લખ્યો છે. તો અહીંયા હું લખી દઉં માઇનસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર. હવે આપણે આપણે એકથી શરૂ થાય છે ને આપણે એકથી શરૂ થાય છે. આ પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે અને આ પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે. તો પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોના સરવાળાનું સૂત્ર છે. એમાં n ની જગ્યાએ 20 લખો એટલે આપણને પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો મળે. તો n ની જગ્યાએ હું 20 લખી દઉં એટલે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો આપણને મળી જાય. તો n ની જગ્યાએ 20 લખીએ એટલે 20 ગુણ્યા 21, કારણ કે પહેલા n છે પછી n પ્લસ 1 એના કરતા 1 વધારે છે, ગુણ્યા 21 ને 20 41. આ 21 ને 20 શું કામ કર્યું? તો કે n અને n પ્લસ 1 લખ્યા પછીનો જે અવયવ છે આ બેનો સરવાળો છે, n અને n પ્લસ 1 નો સરવાળો છે 2n પ્લસ 1. એટલે n n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 માઇનસ. હવે આ જે છે પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે. તો આ જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ 4 લખવાથી આપણને મળે પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. તો એ સરવાળો આવશે 4 ગુણ્યા 5 ગુણ્યા 4 ને 5 9 છેદમાં 6. આ પ્રમાણે થયું. એકવીસ નું 42, 42 ગુણ્યા 41. મશીન ની જરૂર પડે એમાં. 42 ગુણ્યા 41 17 22 1722 અને ઉપર એક મીંડુ અપોન 6 માઇનસ. પાંચો 20 ગુણ્યા 9, એમાં મશીન ની જરૂર નહીં પડે. 9 2 18 0 અપોન 6 17 220 ઓછા 180 17 220 માઇનસ 180 17 0 40 17 0 40 ભાગ્યા 6 પણ છે અપોન 6 2840 28 40. સરવાળાનું મૂલ્ય આપણને મળ્યું 2840. નેક્સ્ટ દાખલા નંબર છે.
3 into 8 plus 6 into 11 plus 9 into 14 plus up to 7. હવે એન પદોનો આપણે સરવાળો કરવાનો છે. અહીંયા એન પદોનો સરવાળો કરવાનો છે. એન પદોનો સરવાળો કરવા માટે આપણે એનમું પદ મેળવીએ. 3 ઇન્ટુ 8 પ્લસ 6 ઇન્ટુ 11 પ્લસ 9 ઇન્ટુ 14 પ્લસ અપ ટુ પ્લસ. એનમું પદ આપણે લખવું છે. તો બાળકો અહીંયા દરેક પદમાં બે પદ છે, એટલે સીધી વાત છે કે એનમાં પદમાં પણ એનમું પદ પણ બે પદોનો ગુણાકાર છે. દરેક પદ બે પદોનો ગુણાકાર છે. તો એનમું પદ પણ બે પદોનો ગુણાકાર છે એવું થયું. હવે એ બે પદોના ગુણાકારમાં પહેલા પદની આપણે વાત કરીએ. 3 6 9 ક્લિયર, સમાંતર શ્રેણીમાં છે. 3 ને 3 6 ને 3 9. તો એ પહેલું પદ એનમાં પદમાં એ પહેલું પદ કયું હશે? એનમાં પદમાં પણ બે પદ હશે તો એનું પહેલું પદ કયું હશે? તો અહીંયા 3 6 9 એટલે તફાવત 3 નો છે, એટલે આપણે લખી દઈએ 3n. હવે એન ની જગ્યાએ 1 લખો, પેલું પદ આવે છે તો એન ની જગ્યાએ 1 લખીએ તો પેલું પદ આવી જાય છે 3. એન ની જગ્યાએ 2 લખો 6, 3 લખો 9, તો પછી એમાં કઈ ઉમેરવાનું રહેતું નથી. એટલે એન માં પદમાં આવશે 3n ગુણ્યા. હવે બીજું પદ ગુણાકારમાં બીજું પદ પણ છે, 8 11 14. તો એ પણ બાળકો સમાંતર શ્રેણીમાં છે. 8 ને 3 11 11 ને 3 14 14 ને 3 17 એ પ્રમાણે હશે આગળ. એટલે એમાં પણ 3 નો તફાવત છે, એટલે આપણે લખી દઈએ 3n. હવે n ની જગ્યાએ 1 લખો તો પહેલું પદ આપણને મળવું જોઈએ. તો n ની જગ્યાએ 1 લખો તો 3 થયું, પણ આપણને આપ્યો 8, એટલે આપણે લખશું પ્લસ 5. 3n પ્લસ 5. હવે n ની જગ્યાએ 1 લખો એટલે 8 મળે. 2 લખો, 3 2 6, 6 ને 5 11. 3 લખો, 3 3 9, 9 ને 5 14. તો એ પ્રમાણે આગળના પદો આપણને મળ્યા કરે, એટલે આપણે એનું પદ લખ્યું એમ સમજાય. એટલે આના બરાબર લખાય. હવે બાળકો એ સરવાળા બરાબર લખીએ આપણે સિગ્મા એનમું પદ. એનમું પદ એટલે કે 3n કૌંસમાં 3n પ્લસ 5 આ થયું. હવે આ ગુણાકાર સ્વરૂપમાં નહીં જોઈએ, આપણને સરવાળા સ્વરૂપમાં જોઈએ. એટલે આપણે આનો ગુણાકાર કરી નાખીએ તો આપણને મળ્યું સિગ્મા 3n ઇન્ટુ 3n ઇઝ 9n સ્ક્વેર પ્લસ 3 5 15 15n. બસ હવે એની ઉપર સિગ્મા એપ્લાય કરવાનું છે. આપણે સિગ્મા એપ્લાય કરીએ, સિગ્મા બંનેને આપી શકાય, એટલે સિગ્મા 9n સ્ક્વેર, એમાંથી 9 અચળ સિગ્મા n સ્ક્વેર પ્લસ સિગ્મા 15n, તો એમાંથી 15 અચળ સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 9. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 પ્લસ 15. સિગ્મા n નું સૂત્ર, સિગ્મા n નું સૂત્ર n n પ્લસ 1 બાય 2. 3 3 9, 3 2 6 જે બંનેમાં છે તે અને જે લસા છે તે સામાન્ય લઈએ. તો બાળકો 3 પણ સામાન્ય, 15 છે 3 છે, 3 ઇઝ કોમન. n n પ્લસ 1 બંનેમાં છે, n n પ્લસ 1 એટલે 3n ઇન્ટુ n પ્લસ 1 ઇઝ કોમન. લસા આવ્યો 2, તો એ પણ સામાન્ય. કૌંસમાં 3/2 n n પ્લસ 1 આપણે કોમન લઈ લીધું, એટલે અહીંયા વધ્યું 2n પ્લસ 1 પ્લસ 3 ના છેદમાં 2 સામાન્ય લીધું એટલે 5 વધ્યું. એન એન પ્લસ 1 આપણે કોમન લીધું એટલે પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 3n n પ્લસ 1. આ થયું 2n પ્લસ 6, એમાંથી આપણે 2 સામાન્ય લઈ શકીએ એટલે n પ્લસ 3. 2n પ્લસ 6 એમાંથી 2 સામાન્ય, 2 કૌંસમાં n પ્લસ 3 અપોન 2, 2 ઇઝ કેન્સલ, એટલે લાસ્ટ આન્સર આવ્યો 3n n પ્લસ 1 n પ્લસ 3 ઇઝ આન્સર. આ થયો n પદોનો સરવાળો. નેક્સ્ટ દાખલા નંબર 7. 1 સ્ક્વેર
वन स्क्वेर प्लस टू स्क्वेर प्लस वन स्क्वेर प्लस टू स्क्वेर प्लस थ्री स्क्वेर प्लस अप टू सोल एवं एन पदों नो सरवाळो करो। बाळको आ प्रमाणे ना एन पदों नो सरवाळो करवानो छे। तो अहींया पहेलो पद में जोईए तो वन स्क्वेर, बीजो पद छे वन स्क्वेर प्लस टू स्क्वेर, त्रीजो पद वन स्क्वेर प्लस टू स्क्वेर प्लस थ्री स्क्वेर। तो एम समझी शकाय के पहेलो पद एटले प्रथम एक प्राकृतिक संख्या नो वर्ग नो सरवाळो, બીજો પદ એટલે પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, ત્રીજો પદ એટલે પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો। તો સીધી વાત છે બાળકો કે એનમું પદ એટલે તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો એવું થશે। તો અહીંયા આપણે એનમું પદ લખીએ વન સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર, वन स्क्वेर प्लस टू स्क्वेर प्लस थ्री स्क्वेर प्लस अप टू प्लस एनमु पद एटले प्रथम एन प्राकृतिक संख्याना वर्गोनो सरवाळो एटले के वन स्क्वेर प्लस टू स्क्वेर प्लस थ्री स्क्वेर प्लस अप टू प्लस एन स्क्वेर, प्रथम एन प्राकृतिक संख्याना वर्गोनो सरवाळो ए एनमु पद आवशे। हवे आना बराबर आव्यो सिग्मा एनमु पद, एन पदों नो सरवाळो करवो छे तो सिग्मा एनमु पद एवो आवशे। एटले अहींया आव्यो सिग्मा एनमु पद, आ एनमु पद छे तो एनमु पद एटले के वन स्क्वेर प्लस टू स्क्वेर प्लस थ्री स्क्वेर प्लस अप टू प्लस एन स्क्वेर, आ एनमु पद। अगत्यनो दाखलो छे बाळकों, પહેલું પદ પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, બીજું પદ પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, ત્રીજું પદ પ્રથમ ત્રણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો, એનમું પદ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો। હવે આ એન પદોનો સરવાળો એટલે સિગ્મા પછી એનમું પદ, આ જે સરવાળો છે એ પોતે એનમું પદ છે, આ એનમું પદ છે, એનમું પદ આપણે સીધું ઉચકીને મૂકી દીધું છે। એટલે આના બરાબર આવ્યું સિગ્મા। હવે આ જે એન પદોનો સરવાળો એ આપણને સરવાળો નથી મળી જતો, એ આપણને એનમો પદ મળે। તો આ એન પદોનો સરવાળો એટલે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો વર્ગોનો સરવાળો, એટલે આ પોતે પાછું સિગ્મા એન સ્ક્વેર છે। અને સિગ્મા એન સ્ક્વેર નું સૂત્ર છે એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ। પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો એ એનમો પદ છે, એટલે સિગ્મા એનમો પદ, અને આ એનમો પદ નું જ મૂલ્ય આ છે। હજુ એની ઉપર સિગ્મા એપ્લાય કરવાનું બાકી છે, સિગ્મા એપ્લાય કર્યા સિવાયનું આ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોના સરવાળાનું સૂત્ર છે, એની ઉપર હજુ સિગ્મા એપ્લાય કરવાનું છે। તો આના બરાબર આવશે વન બાય સિક્સ અચળ, એને આપણે બહાર લઈ લઈએ સિગ્મા એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન, કાઉન્ટ ખોલી નાખીએ તો આપણને મળે એન સ્ક્વેર પ્લસ એન, હજુ ગુણાકાર કરીએ આપણે ટુ એન પ્લસ વન, ગુણાકાર હોય તો સિગ્મા નહીં આપી શકે। એટલે આના બરાબર આવ્યું વન બાય સિક્સ સિગ્મા એન સ્ક્વેર ઇન્ટુ ટુ એન ઇઝ ટુ એન ક્યુબ, એન સ્ક્વેર ઇન્ટુ વન ઇઝ એન સ્ક્વેર પ્લસ ટુ એન સ્ક્વેર ઇઝ 3n સ્ક્વેર પ્લસ n એકા n, આ પ્રમાણે થયું। હવે સિગ્મા દરેકને આપી શકાય તો આના બરાબર આવ્યું વન બાય સિક્સ, એને તો આપણે બહાર રાખીએ વન બાય સિક્સ કાઉન્સમાં સિગ્મા ટુ એન ક્યુબ એટલે બે અચળ સિગ્મા એન ક્યુબ પ્લસ સિગ્મા થ્રી એન સ્ક્વેર એટલે ત્રણ અચળ સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા એન, આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ કાઉન્સમાં બે અચળ સિગ્મા એન ક્યુબ નું સૂત્ર એન સ્ક્વેર એન પ્લસ વન હોલ સ્ક્વેર બાય ફોર પ્લસ થ્રી અચળ સિગ્મા એન સ્ક્વેર નું સૂત્ર
એન્ડ એન પ્લસ વન, ટુ એન પ્લસ વન બાય સિક્સ, પ્લસ સિગ્મા એન નું સૂત્ર એન એન પ્લસ વન બાય ટુ. આ પ્રમાણે થયું, બે દુ ચાર, ત્રણ દુ છ, અને અહીંયા છેદમાં બે છે. ઇઝ ઇક્વલ ટુ, હવે બાળકો જે દરેકમાં છે તે અને જે લસા છે એ આપણે સામાન્ય લઈએ. એન એન પ્લસ વન દરેકમાં દેખાય છે એટલે સામાન્ય, અને લસા આવ્યો બે એ પણ સામાન્ય. એટલે અંશમાં આવ્યો એન એન પ્લસ વન અને છેદમાં બે લસા આવ્યો એ સામાન્ય લઈએ એટલે છ દુ બાર થઈ ગયા. કૌંસમાં એન એન પ્લસ વન બાય ટુ આપણે કોમન લીધા, બાકી વધ્યું એન ઇન્ટુ એન પ્લસ વન, એટલે કૌંસ ખોલીને હું લખું છું ડાયરેક્ટ, એન ઇન્ટુ એન પ્લસ વન એટલે કે એન સ્ક્વેર પ્લસ એન, પ્લસ એન એન પ્લસ વન બાય ટુ ઇઝ કોમન, એટલે ટુ એન પ્લસ વન આપણને મળ્યું, પ્લસ એન એન પ્લસ વન બાય ટુ આપણે કોમન લીધું એટલે અહીંયા આવ્યું વન. સાઈડમાં લઈ લઈએ આપણે કેલ્ક્યુલેશન, એટલે અહીંયા આવ્યો એન એન પ્લસ વન અપોન ટુ, આ સોરી અપોન ટ્વેલ્વ, એન સ્ક્વેર કૌંસમાં એન સ્ક્વેર પ્લસ એન પ્લસ ટુ એન ઇઝ થ્રી એન, પ્લસ વન પ્લસ વન ઇઝ ટુ. ફરીથી આના અવયવ પડે, બે ઘાત એક ઘાત શૂન્ય ઘાત બે ના એવા અવયવ કે જેનો સરવાળો ત્રણ આવે, બે એકા બે, એટલે આના અવયવ પડે એન પ્લસ ટુ ઇન્ટુ એન પ્લસ વન, એટલે એન એન પ્લસ વન અપોન ટ્વેલ્વ આના અવયવ થયા એન પ્લસ ટુ ઇન્ટુ એન પ્લસ વન, એટલે એન પ્લસ વન બે વખત છે એટલે આપણે લખી દઈએ એન ઇન્ટુ એન પ્લસ વન હોલ સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ ટુ અપોન ટ્વેલ્વ. આ થયું આન્સર, એન પદોના સરવાળાનું મૂલ્ય આ પ્રમાણે મળે. નેક્સ્ટ દાખલા નંબર આઠ, બાળકો દાખલા નંબર આઠ પહેલા આપણને સૂચના આપી છે કે આપણને એનમું પદ આપવામાં આવ્યું છે અને એના પરથી પ્રથમ એન પદોનો સરવાળો શોધો, એટલે આગળના દાખલા કરતા બાબત સરળ થઈ ગઈ બાળકો. આગળના દાખલામાં આપણે શું કર્યું કે એન પદોનો સરવાળો શોધવો હતો એટલે આપણે એનમું પદ શોધ્યું અને પછી એન પદોનો સરવાળો એટલે સિગ્મા એનમું પદ. અત્યારે આપણે એનમું પદ રેડીમેડ આપ્યું છે તૈયાર, હવે એન પદોનો સરવાળો શોધવાનું છે. તો આપણે લખીએ કે એન પદોનો સરવાળો એટલે એસએન, એસએન બરાબર આ જે છે એનમું પદ છે એ પ્રમાણે પહેલું પદ હશે વત્તા બીજું ત્રીજું ચોથું, અને એનમાં પદનું સૂત્ર આપણે આપી દીધું છે. તો એ એન પદોનો સરવાળો એસએન બરાબર લખાય સિગ્મા એનમું પદ, અને એનમું પદ એટલે એન એન પ્લસ વન એન પ્લસ ફોર તૈયાર છે આપણી પાસે, એનમું પદ આપણને રેડીમેડ આપ્યું છે તૈયાર. એસએન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એન એન પ્લસ વન એન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, ગુણાકાર છે, ગુણાકાર નહીં જોઈએ આપણને સરવાળો જોઈએ, તો ગુણાકાર કરી નાખીએ એટલે આપણને મળ્યો એન સ્ક્વેર પ્લસ એન ઇન્ટુ એન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, કૌંસ ખોલી નાખીએ એટલે એન સ્ક્વેર ઇન્ટુ એન ઇઝ એન ક્યુબ પ્લસ ફોર એન સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર, ફોર એન સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇઝ ફાઈવ એન સ્ક્વેર પ્લસ ફોર એન, આ પ્રમાણે થયું. એટલે આ બેનો ગુણાકાર આવ્યો એન ક્યુબ પ્લસ ફાઈવ એન સ્ક્વેર પ્લસ ફોર એન, આ પ્રમાણે મળ્યો. હવે એની ઉપર સિગ્મા એપ્લાય કરીએ આપણે, એટલે આપણને મળ્યું સિગ્મા એન ક્યુબ પ્લસ સિગ્મા ફાઈવ એન સ્ક્વેર, એમાં ફાઈવ અચળ સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા ફોર એન, એમાં ફોર અચળ સિગ્મા એન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એન ક્યુબ નું સૂત્ર એન સ્ક્વેર એન પ્લસ વન હોલ સ્ક્વેર બાય ફોર પ્લસ ફાઈવ સિગ્મા એન સ્ક્વેર નું સૂત્ર એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ પ્લસ ફોર અચળ સિગ્મા એન નું સૂત્ર એન એન પ્લસ વન બાય ટુ. બે દુ ચાર એવું કરી શકાય,
ના બરાબર. હવે જે દરેક પદમાં છે તે અને જે લસા છે તે સામાન્ય. અહીંયા એન એન પ્લસ વન દરેકમાં દેખાય છે એટલે એન એન પ્લસ વન ઇઝ કોમન. છેદમાં ચાર છે, છ છે, એક છે, એમ સમજો બે કેન્સલ કરી નાખ્યા. એટલે ચાર અને છ નો લસા બાર આવ્યો. ચાર તારી બાર, છ દુ બાર, એટલે લસા આપણે સામાન્ય લેવું એટલે બાર સામાન્ય કૌંસમાં. એન એન પ્લસ વન અપોન ટ્વેલ્વ કોમન લીધો તો અહીંયા ત્રણ વડે ગુણવું પડે એટલે થ્રી. એન એન પ્લસ વન એક વખત વધ્યું પ્લસ છ દુ બાર એટલે અહીંયા બે વડે ગુણવું પડે એટલે પાંચ દુ દસ. એન એન પ્લસ વન કોમન એટલે ટેન કૌંસમાં ટુ એન પ્લસ વન પ્લસ છેદમાં એક છે. આપણે બાર સામાન્ય લીધા એટલે બાર વડે ગુણવું પડે એટલે થઈ ગયા બાર દુ ચોવીસ. એન એન પ્લસ વન ઇઝ કોમન લીધું આપણે એટલે આના બરાબર આવ્યો એન એન પ્લસ વન અપોન ટ્વેલ્વ કૌંસમાં થ્રી એન સ્ક્વેર પ્લસ થ્રી એન. થ્રી એન સ્ક્વેર પ્લસ થ્રી એન પ્લસ ટ્વેન્ટી એન એટલે આપણે સરવાળો કરીને જ લખીએ છીએ અહીંયા. થ્રી એન સ્ક્વેર પ્લસ થ્રી એન પ્લસ ટ્વેન્ટી એન ટ્વેન્ટી થ્રી એન પ્લસ ટેન પ્લસ ટ્વેન્ટી ફોર એટલે પ્લસ થર્ટી ફોર. આ પ્રમાણે થયું થ્રી એન સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી થ્રી એન પ્લસ થર્ટી ફોર. તો લાસ્ટ આન્સર આપણને મળ્યો એન એન પ્લસ વન બાય ટ્વેલ્વ ઇન્ટુ થ્રી એન સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી થ્રી એન પ્લસ થર્ટી ફોર. બે ઘાત એક ઘાત શૂન્ય ઘાત છે. ચોત્રીસ ગુણ્યા ત્રણે એવા અવયવ કે જેનો સરવાળો ત્રેવીસ આવે તો એવી પૂર્ણાંક સંખ્યાઓ આપણી પાસે નથી એટલે આપણે અવયવ નથી પાડતા એટલે લાસ્ટ આન્સર આજ આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર નવ. બાળકો આપણને એનમું પદ આપ્યું છે ને આપણે એન પદોનો સરવાળો શોધવાનો છે. આપણે એનમું પદ તૈયાર આપી દીધું છે એવી વાત કરી છે આપણે. તો આ એનમું પદ આપી દીધું છે આપણે એન પદોનો સરવાળો શોધવાનું છે. એન પદોના સરવાળાને આપણે એસએન કહીએ. તો એસએન બરાબર લખાય સિગ્મા એનમું પદ. એનમું પદ એટલે કે એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન. આ પ્રમાણે લખાશે. અત્યારે એનમું પદ આપણી પાસે તૈયાર છે અને એન પદોનો સરવાળો એસએન એટલે સિગ્મા એનમું પદ એટલે સિગ્મા એન સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ એન એવું લખાશે. હવે આ સિગ્મા દરેકને આપી શકાય બંને ઉપર એપ્લાય કરી શકાય એટલે આપણે લખીએ સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા ટુ રેસ ટુ એન. સિગ્મા એન સ્ક્વેર નું સૂત્ર છે આપણી પાસે. સિગ્મા એન સ્ક્વેર ઇઝ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ. આ થયું સિગ્મા એન સ્ક્વેર પ્લસ સિગ્મા ટુ રેસ ટુ એન. એનું સૂત્ર નથી આપણી પાસે. આ સૂત્ર છે આપણી પાસે સિગ્મા એન સ્ક્વેર સિગ્મા એન સિગ્મા એન ક્યુબ સિગ્મા ટુ રેસ ટુ એન એવું સૂત્ર નથી આવ્યું. તો સૂત્ર નથી તો એને સરવાળા સ્વરૂપે લખીએ. ફરીથી પાછો સરવાળા સ્વરૂપે એને લખી દઈએ. સિગ્મા ટુ રેસ ટુ એન એટલે એન પદોનો સરવાળો છે. આમાં એન ની જગ્યાએ વન લખો એટલે પ્રથમ પદ મળે ટુ રેસ ટુ વન પ્લસ બે લખો બીજું પદ મળે ટુ સ્ક્વેર ત્રણ લખો ત્રીજું મળે ટુ ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ એન લખો એનમું મળે ટુ રેસ ટુ એન. આ સરવાળાને સિગ્મા ટુ રેસ ટુ એન કહેવાય. એટલે સિગ્મા ટુ રેસ ટુ એન આપણે શોર્ટમાં લખીએ કાયમ. હવે શોર્ટ પરથી લોંગ સ્વરૂપ લાંબુ સ્વરૂપ લખ્યું કે વન વન સ્ક્વેર સોરી વન ટુ સ્ક્વેર પ્લસ ટુ રેસ ટુ વન સોરી ટુ રેસ ટુ વન પ્લસ ટુ સ્ક્વેર પ્લસ ટુ ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ ટુ રેસ ટુ એન. તો આ સરવાળો કઈ રીતે કરવો એ બાબત સરળ છે બાળકો. કારણ કે આ સમગુણોત્તર શ્રેણીના એન પદોનો સરવાળો છે. સમગુણોત્તર શ્રેણીના એન પદોના સરવાળાનું સૂત્ર છે આપણી પાસે એસએન બરાબર એ ઇન્ટુ આર એસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન. આ સૂત્ર છે આપણી પાસે. અત્યારે આ સમગુણોત્તર શ્રેણીના એન પદોનો સરવાળો છે અને એમાં એ બરાબર હું સાઈડમાં લખી દઉં છું કે એ બરાબર બે છે. પ્રથમ પદ બે છે. ગુણોત્તર આર ગુણોત્તર પણ બે છે. ગુણોત્તર પણ બે છે. ગુણોત્તર બે છે ને ગુણોત્તર પણ બે છે. પ્રથમ પદ પણ બે છે અને ગુણોત્તર પણ બે છે. તો હવે એન પદોનો સરવાળો આપણે સૂત્ર પ્રમાણે લખી શકીએ. સમગુણોત્તર શ્રેણીના એન પદોના સરવાળા પ્રમાણે
અને ડિસ્ટર્બ નથી કરતા, આ સરવાળો થઈ ગયો છે એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ પ્લસ સમગુણોત્તર શ્રેણીના એન પદોનો સરવાળો. તો સૂત્ર પ્રમાણે એ ઇન્ટુ આર એસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન, એની જગ્યાએ બે છે, આર ની જગ્યાએ પણ બે છે, એટલે ટુ રેસ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન, એટલે કે ટુ માઇનસ વન, ટુ માઇનસ વન ઇઝ વન, એટલે છેદમાં ના લખશો તો પણ ચાલશે. એટલે આ થયો આપણને જે આપ્યું છે એન પદો નો સરવાળો. આ એનમો પદ આપ્યું, એના પરથી દરેક પદ લખો અને જે એન પદો બને એનો સરવાળો આપણને મળશે. એટલે આ થયો એન પદો નો સરવાળો. નેક્સ્ટ દાખલા નંબર દસ, ટુ એન માઇનસ વન હોલ સ્ક્વેર. આ જે આપ્યું છે એ એનમો પદ છે, એન પદો નો સરવાળો આપણે કરવાનું છે. અહીંયા એનમો પદ આપી દીધું છે, તો એન પદો નો સરવાળો એસ એન બરાબર સિગ્મા એનમો પદ આપણે લખવાનું, ટુ એન માઇનસ વન હોલ સ્ક્વેર. એન પદો નો સરવાળો એસ એન બરાબર સિગ્મા એનમો પદ, સિગ્મા આ થયો એનમો પદ આપણે લખી દીધું. વર્ગ નહીં જોઈએ, વર્ગ એટલે ગુણાકાર સ્વરૂપ છે, આપણે સરવાળા સ્વરૂપ જોઈએ. તો સિગ્મા ટુ એન માઇનસ વન હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરી નાખીએ એટલે આપણને મળ્યું ફોર એન સ્ક્વેર માઇનસ ફોર એન પ્લસ વન. સિગ્મા આપી દઈએ, સિગ્મા ફોર એન સ્ક્વેર એટલે ફોર ઇન્ટુ સિગ્મા એન સ્ક્વેર માઇનસ ફોર સિગ્મા એન પ્લસ સિગ્મા વન ઇઝ ઇક્વલ ટુ ફોર ઇન્ટુ સિગ્મા એન સ્ક્વેર ઇઝ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ માઇનસ ફોર ઇન્ટુ સિગ્મા એન ઇઝ એન એન પ્લસ વન બાય ટુ પ્લસ સિગ્મા વન, સિગ્મા વન ઇઝ એન સિગ્મા વન, એટલે આ એનમો પદ છે એનો સરવાળો કરવાનો. એટલે આમાં એનની જગ્યાએ વન લખો તો પહેલો પદ મળે વન, પ્લસ બીજું પણ વન મળે, પ્લસ ત્રીજું પણ વન મળે, પ્લસ ચોથું પણ વન મળે, પ્લસ અપ ટુ પ્લસ એનમો પદ પણ વન જ મળે. એટલે આ એકલાનો સરવાળો થયો, અને કેટલી વખત એકલા છે તો એન ટાઈમ્સ, કેમ કે આ એનમો પદ છે એટલે એન ટાઈમ્સ વન એટલે એન આવ્યો. સિગ્મા વન ઇઝ એન, બે દુ ચાર, બે તારી છ, બે દુ ચાર. હવે સાદુરૂપ આપવા માટે જે દરેકમાં છે તે અને જે લસા છે તે આપણે સામાન્ય લઈએ. તો અહીંયા એન જ છે દરેકમાં, એન ઇઝ કોમન, ત્રણ છે, એક છે, એક છે, એટલે લસા આવ્યો ત્રણ. એન બાય થ્રી ઇઝ કોમન, કાઉન્સમાં એન બાય થ્રી કોમન. આ કાઉન્સ ખોલી નાખીએ તો આપણને મળ્યું ટુ એન પ્લસ ટુ ઇન્ટુ ટુ એન પ્લસ વન પ્લસ એન બાય થ્રી આપણે કોમન લીધું, એટલે અહીંયા ત્રણ વડે ગુણવું પડશે, માઇનસ છે વચ્ચે, ત્રણ વડે ગુણીએ એટલે સિક્સ એન પ્લસ વન. એન બાય થ્રી આપણે કોમન લીધું, એન કોમન લીધું એટલે અહીંયા ત્રણ વડે ગુણવું પડે એટલે પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ એન બાય થ્રી કાઉન્સમાં. ગુણાકાર આવશે ફોર એન સ્ક્વેર પ્લસ ટુ એન પ્લસ ફોર એન ઇઝ પ્લસ સિક્સ એન પ્લસ ટુ માઇનસ સિક્સ એન માઇનસ સિક્સ પ્લસ થ્રી પ્લસ સિક્સ એન માઇનસ સિક્સ એન ઇઝ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ એન બાય થ્રી કાઉન્સમાં ફોર એન સ્ક્વેર બે ને ત્રણ પાંચ ઓછા છ માઇનસ વન. અને અવયવ પડી શકે ટુ એન માઇનસ વન ટુ એન પ્લસ વન, એટલે અવયવ પાડીને લખો તોય ચાલશે, ના પાડશો તોય ચાલશે. ફોર એન સ્ક્વેર માઇનસ વન એટલે કે ટુ એન માઇનસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન. એટલે આ પ્રમાણે આપણને એન પદોનો સરવાળો મળે. તો બાળકો, આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 9.4 ના પ્રશ્ન નંબર 3 થી 10 નો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ દાખલાની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.